नमस्कार दर्शक मित्रों, હું છું નાથ બાવા ભાવીની સ્પીડ ન્યૂઝ 70 માં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈશું આજના સમાચાર વિગતવાર. હજી દર્શક મિત્રો, આજે જ્યારે આપણે વાત કરીએ હિન્દુ ધર્મ રીતિ રિવાજ પ્રમાણે કે સર્વપ્રથમ માધવરાયના લગ્નનું મુહૂર્ત નીકળે છે, માધવરાયના લગ્ન થાય છે, ત્યારબાદ તમામ ધર્મના જે આપણે હિન્દુ ધર્મના અંદર આવતા તમામ જ્ઞાતિના લગ્નનું મુહૂર્ત આવતું હોય છે ત્યારે સર્વપ્રથમ જે માધવરાયના મેરેજનું મુહૂર્ત હોય છે, જ્યારે માધવરાયના વિવાહ એટલે કે તુલસી વિવાહનું સર્વપ્રથમ આયોજન હોય છે, ત્યારે સુરત શહેરના ગીતાનગર વિસ્તારમાં આવેલ રાદડિયા પરિવાર દ્વારા આજે લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હવે માધવરાયની જાન પ્રસ્થાન થવાને ટૂંક જ સમય છે. એ સમય દરમિયાન અત્યારે હાલ જે માધવરાયના મોસાળિયા છે, એ મોસાળ પક્ષના જે મોસાળિયા બન્યા છે, એ મોસાળ પક્ષની સાથે વાતચીત કરીશું અને માધવરાયના લગ્ન પ્રસંગ વિશે બે શબ્દ એમની પાસેથી સાંભળશું. હાજી સાહેબ, શું નામ આપનું? કે આર ગોહિલ. હવે સાહેબ, જ્યારે આજે તમે માધવરાયના લગ્ન પ્રસંગે જે આયોજન કરી રહ્યા છો, એ આયોજન વિશે આપ બે શબ્દો કહેશો? જી, સર્વપ્રથમ તો ભાવી ભક્તોને મારા તુલસીવા રાદડિયા પરિવાર તેમજ ખાંડેશ્વર કોમ્પ્લેક્સ તરફથી બધાને હાર્દિક નિમંત્રણ છે. અને ભગવાન શ્રી ઠાકોર ભગવાનને જ્યારે આ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હોય, ત્યારે આ એક લગ્નનું આયોજન જ્યારે હોય, આપણે જેમ કહેવાય છે કે કોઈ સગા સંબંધીઓમાં આપણા પરિવારમાં જ્યારે લગ્નનું આયોજન કરતા હોય છે, ત્યારે આપણે હિન્દુ ધર્મના રીતિરિવાજો મુજબ આપણે જ્યારે ઠાકોર ભગવાનના જ્યારે લગ્ન થઈ જતા હોય છે, દેવ દિવાળી કહેવાય ત્યારે લગ્ન પછી જ આપણા હિન્દુ ધર્મમાં લગ્નોની વિધિઓ તમામ જે કાંઈ હોય છે, થાંજલાઓ હોય છે, તે બધાય ત્યાર પછી જ શરૂ કરવામાં આવતા હોય છે, જેથી કરીને ઠાકોર ભગવાનને એક આ જે રાદડિયા પરિવાર તેમજ ખાંડેશ્વર કોમ્પ્લેક્સના સભ્યશ્રીઓ તરફથી જે આ આયોજન ગોઠવવામાં આવ્યું છે, ત્યારે આ જાનૈયા છે હરખ અને ક્યાંય ખુશીનો જો એમ કહેવાય કે નો અહીંયામાં સમાતી હોય, ત્યારે હું જાનૈયા શબ્દ તો ક્યારેય કોઈ ઠાકોર ભગવાનના મેરેજમાં નથી વાપરતો, ત્યારે ભાવિ ભક્તો જ કહેવામાં આવે છે. ત્યારે આ ભાવિ ભક્તોના અહીંયામાં જે હરખ છે ને, જે આ તમામ મીડિયા જે સાહકો છે, મીડિયા કર્મીઓ છે, તેમનો ખૂબ ખૂબ હું આભાર પણ માનું છું. કેમ કે હાલ તો આ ઠાકોર ભગવાનના જ્યારે આ લગ્ન હોય અને આજે આ મોટી સંખ્યામાં એટલા મારા બધા ચેનલના મિત્રો છે તે ઉમટી પડ્યા હોય, ત્યારે ભાવિ ભક્તોના પણ એમ કહેવાય કે ઉત્સાહ જોવા મળતો હોય કે ભાઈ મીડિયામાં છે એટલે ઠાકોર ભગવાનનું તેમ કહેવાય. આપણે લોકો આ મીડિયા કર્મીઓ છે તે બધે તમામ જગ્યાએ જતા હોય છે અને સેવાઓ પણ આપતા હોય છે, પણ એક જ આ ભાવિ આ જે ભગીરથ કાર્યમાં જ્યારે લોકો વગર આમંત્રણે જે જોડાતા હોય છે, આમંત્રણ તો કહેવાય એક લગ્ન છે એટલે કંકોત્રી પણ બધાને આપી હોય, પણ વગર કીધે જો આવતા હોય ને એવા અહીંયામાં હરખ છે આ બધા ભાવિ ભક્તોને, ત્યારે જ આ એક એમ કહેવાય કે લોકો એટલા ઉમટી પડ્યા હોય. હજી સાહેબ, જે આયોજન છે એ આપ છેલ્લા કેટલા સમય તા કરતા હોવ છો? છેલ્લા અત્યારે તો આ પ્રથમ વર્ષ અમારું છે અને આવનારા સમયોમાં પણ અમે અલગ અલગ સંસ્થાઓ છે અને સાથ સહકાર જેવી રીતના મળશે તેવી રીતના અમે ચાલુ રાખશું. અને અમને પણ એક ઉમંગ છે કે આપણે જ્યારે ભગવાનના વિવાહ કરતા, એટલે કે અમે તો નથી કરતા પણ એક આ ભગવાને અમને એક બાના રૂપી અત્યારે એક માનવ સર્જન કરીને અહીં ઊભા રાખ્યા છે એનું નામ લેવા માટે થઈને. હજી દર્શક મિત્રો, આજે જ્યારે આપણે જોયું કે માધવરાયના લગ્ન પ્રસંગ નિમિત્તે જાન પ્રસ્થાન થઈ રહ્યું છે, ત્યારે હવે આપણે આગળ ટૂંક જ સમયની અંદર સ્પીડ ન્યૂઝ ચેનલના ફેસબુક પેજ ઉપર માધવરાયના લગ્ન લાઈવ નિહાળી શકશું, જ્યારે માત્ર ની ઘણી ક્ષણ બાકી રહી છે, જે ક્ષણોની અંદર આપણે ફેસબુક અંદર લાઈવ પણ જોઈ શકશું. આભાર. તારીખ 15/11/2021 ના રોજ આજરોજ સુરત સીતાનગર વિસ્તારમાં આવેલા સીતાનગર ચોકડી પાસે ભવ્ય તુલસી વિવાહનું આયોજન રાદડિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. ખૂબ જ સુંદર રીતે ભગવાન ઠાકરને બગીમાં બેસાડી ડીજેના તાલે ફૂલ જોશમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને ભાવિક ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું. ખૂબ જ હર્ષોલ્લાસથી માતા તુલસીના લગ્ન ભાવિક ભક્તો જોડાયા હતા.